નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇન્હેન્સ નોલેજમાં આપનું સ્વાગત છે આપણે બાર જૂનના મહત્વના કરંટ અફેર્સની ચર્ચા કરીશું તો આજે આપણે વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ જેમાં ભારતનો સાતમો ક્રમ આવ્યો છે તેના વિશે સીઆઈએસએસ એપ્લિકેશન વિશે ગ્લોબલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ બે હજાર બાવીસ વિશે રાષ્ટ્રપતિને ચૂંટણી માટે જે પીઠાસીન અધિકારી નક્કી કરવામાં આવ્યા છે ઇન્ડિયા ફર્સ્ટ રૂપી બેઝ ક્રિપ્ટો ઇન્ડેક્સ વિશેની આપણે મહત્વના આર્ટિકલો જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે સમયના સદઉપયોગ સાથે સીધા આર્ટિકલ પર જઈએ તો આજનો આપણો પ્રથમ આર્ટિકલ છે વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ બે હજાર બાવીસ હવે તે ક્યારે ઉજવવામાં આવે છે બાર જૂનના રોજ તે ઉજવવામાં આવે છે તેની થીમ શું હતી બાળમજૂરીને સમાપ્ત કરવા માટે સાર્વત્રિક સામાજિક સુરક્ષા ફરીથી જોઈ લઈએ બાળ મજૂરીને સમાપ્ત કરવા માટે સાર્વત્રિક સામાજિક સુરક્ષા તેની થીમ હતી બરાબર છે તે કોના દ્વારા મનાવવામાં આવે છે તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે આઈ ઓ દ્વારા મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા મનાવાય છે બે હજાર બેમાં ક્યારે વિદ્યાર્થી મિત્રો કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન બે હજાર બેથી કે વિશ્વભરમાં બાળકોને જે બાળકો મજૂરી આવે છે મજૂરી તેના વિરુદ્ધ માટે ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિશ્વભરમાં આ દિવસ મનાવવામાં આવે છે અને તેના જરૂરી પગલાં અને પ્રયત્નો કરવા માટેનો આ દિવસ ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું જે મથક છે મુખ્ય મથક હેડ ક્વાર્ટર જીનિવામાં છે અને તેના પ્રમુખ જે છે ગાય રાઇડર છે અને સ્થાપના ઓગણીસોને ઓગણીસમાં કરવામાં આવી હતી પ્રમુખ યાદ રાખી લેવા ઘણી વખત જોડકામાં હવેથી પંચાયતની પરીક્ષાઓમાં વધારે ફોકસ આપે છે તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ કોણ છે ગાય આપણે ગાય યાદ રાખી લેવાની કે લેબર ગાય બરાબર એવી રીતના યાદ રાખી લઉં આની અંદર શું શું ઇમ્પોર્ટન્ટ રહેશે પહેલાં તો બાર જૂન રહેશે પછી થીમ રહેશે અને એના પછી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા મનાવવામાં આવે છે અને બે હજાર બેથી આમાંથી ચાર મોસ્ટ આઈએમપી રહેશે અને બાકીનું તમારે ધ્યાનથી જોઈ લેવું એક વખત હવે આપણે આગળના આર્ટિકલ તરફ જઈએ આગળનો આપણો આર્ટિકલ છે વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ આવ્યો છે એમાં ભારતનો સાતમો ક્રમ છે તો આપણે જોઈ લઈએ કે આ રિપોર્ટ કોણ બહાર પાડે છે કે કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે તો જોઈ લઈએ કે યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે તેને શોર્ટમાં કહેવાય છે યુ એન સીટી એડી કહેવાય છે હવે આ રિપોર્ટ કોના આધારે તૈયાર કરવામાં આવે છે કે જે આપણે એફડીઆઈ કહીએ છીએ કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે કહીએ છીએ કે વિદેશી પ્રત્યક્ષ રોકાણ જે આવે છે ને જાય છે એના આધારે આ નક્કી કરવામાં આવે છે તેની અંદર એફડીઆઈમાં ભારતે સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું છે એફડીઆઈમાં શું છે કે એફડીઆઈનો પ્રવાહ અગાઉના વર્ષમાં ચોસઠ બિલિયન ડોલરથી ઘટીને બે હજાર એકવીસમાં પિસ્તાલીસ બિલિયન ડોલર થયો છે છતાં પણ ભારતનો જે આઠમો ક્રમ હતો તેનાથી ઘટીને સાતમો ક્રમ પ્રાપ્ત કર્યો છે બરાબર તો એની અંદર સાતમો ક્રમ પ્રાપ્ત કર્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્ડિયાએ સાતમો ક્રમ અહીંયા પ્રાપ્ત કર્યો છે હવે આ જોઈ લે કે યુએન સિટી એડી જે છે તેની સ્થાપના ઓગણીસો ને ચોસઠમાં કરવામાં આવી હતી ક્યારે ઓગણીસો ને ચોસઠમાં અને તેનું હેડ કવર્ટર કઈ જગ્યાએ આવેલું છે તો એનું હેડ કવર્ટર જીનીવાની અંદર આવેલું છે હવે આપણે એક બીજા આપણે આગળ ભૂતકાળમાં જે પણ આપણે જોયા છે તેના આપણે એકવાર ચર્ચા કરી લઈએ કે તેમાં ભારતનો કયો રેન્ક છે તો પહેલું તો આપણે જોઈ લઈએ કે વર્લ્ડ પ્રેસ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારતનો એકસો પચાસમો નંબર રહ્યો હતો યાદ હોય તો આપણે કવર કરંટમાં કવર કરેલું જ છે આ રિપોર્ટર વિધાઉટ બોર્ડર દ્વારા તેનો તૈયાર કરવામાં આવે છે બરાબર પ્રથમ આપણે આ છે બીજો આપણે જોઈ લઈએ કે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બરાબર ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ટ્રાવેલ એન્ડ માં આપણે કયો નંબર હતો 54મો નંબર હતો હવે આ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ જે છે એ રિપોર્ટ કોના દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા તૈયાર કરવામાં આવે છે તો હા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વિશે હમણાં ચર્ચામાં રહ્યું છે તો એના વિશે આપણે જાણવું હોય તો શું કહેવાય કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જે બેઠક છે કે કઈ જગ્યાએ દર વર્ષે ભરાય છે તો દાવોસમાં ભરાય છે ક્યાં મિત્રો દાવોસમાં અને તેનું જો હેડક્વાર્ટર પૂછી લે હેડક્વાર્ટર અને બેઠક અલગ છે યાદ રાખજો આપણે પાછળ પણ ભૂતકાળમાં ભાર આપીને સમજ્યા હતા પણ ફરીથી એકવાર જોઈ લે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક દાવોસમાં થાય છે એનું હેડક્વાર્ટર એ સ્વિટરલેન્ડના જીનીવામાં આવેલું છે હેડક્વાર્ટરની વાત છે હવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં તાજેતરમાં જે ભારતનું ડેલિગેશન ત્યાં ગયું હતું દાવોસની અંદર તો કોના વડપણ હેઠળ ગયું હતું તો યાદ રાખજો પિયુષ ગોહિલના વડપણ હેઠળ તે ગયું હતું બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના આર્ટિકલ તરફ જઈએ આગળનો આર્ટિકલ છે ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ રહે છે કે સીઆઈએસએસ એપ્લિકેશન છે તો પહેલાં તો જે છે સીઆઈએસએસ એ બાલ સ્વરાજ પોર્ટલ હેઠળ તેને શરૂ કરવામાં આવી છે પહેલો પ્રશ્ન આપણો અહીંથી બનશે બીજું છે કે રા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા આ બાલ સ્વરાજ હેઠળ સીઆઈએસએસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે કોના દ્વારા કરવામાં આવી છે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા તેને લોન્ચ કરવામાં આવી છે હવે આપણે ત્રીજો આર્ટિકલ જે છે એ મેઇન ઉદ્દેશ્ય શું છે તો બાળ એ આપણે બાળ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકોને ઓનલાઈન ટ્રેકિંગ અને ડિજિટલ રિયલ ટાઈમ મોનિટરિંગ મિકેનિઝમ શરૂ કરવામાં આવે છે હવે આમાં થાય છે શું કે કોરોના વખતે ઘણા મોટા ભાગના બાળકો જે છે તે ઓફલાઈન જે સેન્ટર હતા બધા બંધ થઈ ગયા બધા ઓનલાઈન આવી ગયા તો એના કારણે એ લોકોને જે છે એ ઓનલાઈન ટ્રેકિંગ બરાબર ઓનલાઈન ટ્રેકિંગ માટે અને ડિજિટલ રિયલ ટાઈમ મોનિટરિંગ મિકેનિઝમ શરૂ કરવા માટે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે તેના વિદ્યાર્થી મિત્રો બે પાર્ટ કહેવાય કે બે કાર્યો છે એક તો કોવિડ કેર કે જે કોરોનામાં જે બાળકો તેમને સામનો કરવો પડ્યો છે જે પણ પરિસ્થિતિનો તેમાં તે ઓનલાઈન તેમને ટ્રેકિંગ અને ડિજિટલ મોનિટાઇઝિંગ કરવાનું છે અને બીજું છે સીઆઈએસએસ અત્યારે આ લોન્ચ કર્યું છે બરાબર સીઆઈએસએસ તો એમાં શું છે કે ચિલ્ડ્રન ઇન સ્ટ્રેસ સોલ્યુશન આ એનું ફૂલ ફોર્મ છે આનો સીઆઈએસએસનો મુખ્ય હેતુ એ જ છે કે જે પણ વિદ્યા જે પણ બાળકો છે નાના કે રસ્તામાં રહેતા બાળકોને પુનર્વાસ માટેનું આ એક કહેવાય ને કે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે CISS ધ્યાન રાખી લેજો ફૂલ ફોર્મ પણ ધ્યાન રાખી લેજો સીઆઈએસએસ એ પહેલાં ભારતીય કે પહેલ જે આ પહેલ જે છે ભારતની સર્વોચ્ચ અદાલતના નિર્દેશ હેઠળ તેને લાવવામાં આવી છે બરાબર સીએએસએફ જે છે તેની વાત છે હવે આપણે કે આની અંદર શું શું ઇમ્પોર્ટન્ટ રહેશે પહેલાં તો બાળ સ્વરાજ પોર્ટલ હેઠળ સીઆઈએસએસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે કોના દ્વારા તો રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા કરવામાં આવી છે અને ત્રીજું કે એના બે પાર્ટ છે કે કોવિડ કેર અને સીઆઈએસએસનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે બરાબર અહીંયા આપણે તમે જોઈ શકો છો બાલ સ્વરાજ પોર્ટલની વિગત છે થોડી હવે આપણે આગળના આર્ટિકલ તરફ જઈએ હવે આગળનો આર્ટિકલ જે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ રહે છે કેમ કે હવે તાજેતરમાં આપણા જે નવા અત્યારના હાલના રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ જે છે તેમનો હવે કાર્યકાળ પૂર્ણ થવાયો છે જેના કારણોસર હાલમાં આપણે પ્રશ્નો પછી સોલ્વ કરીશું તેની વિગત ફેરા થોડી જોઈ લઈએ કે રાષ્ટ્રપતિની ચૂંટણી કેમ ચર્ચામાં આવી છે તો કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પૂરો થાય છે એના કારણોસર અને હાલના જે આપણે ચૂંટણી કમિશનર જે છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર રાજીવકુમારે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે અઢાર સાત અઢાર સાતના રોજ મતદાન થશે અને એકવીસ સાતના રોજ તેનું રિઝલ્ટ આવશે બરાબર કે કોણ રાષ્ટ્રપતિ બનશે તે તેનું રિઝલ્ટ આ તારીખે આપવામાં આવશે એની પહેલાં સ્વાભાવિક રીતે ફોર્મ ભરવાના પાછા ખેંચવાની પ્રક્રિયા ચાલશે પણ આમ તો આપણું મતદાન અઢાર સાતે અને તેનું રિઝલ્ટ એકવીસ સાતે આપવામાં આવશે હવે આમાં આપણે જોઈ લઈએ કે આ બંધારણમાં જે રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે તે અનુચ્છેદ ચોપનની અંદર દર્શાવેલી છે અનુચ્છેદ ચોપનની અંદર દર્શાવેલી છે તો આપણે જે આ ચૂંટણીની પદ્ધતિ કઈ રીતે થાય છે કે મત પદ્ધતિ કઈ રીતે થાય છે તો એક છે અનુપાની અનુપા અનુપાનિત અનુપાનિત પ્ર પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય એકલ સંક્રમણ શબ્દો પર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે અનુપાણિત પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણ્ય મત પદ્ધતિથી થાય છે હવે આમાં આમાં રાષ્ટ્રપતિમાં શું હોય છે કે મતદાન જે હોય છે બરાબર તો મતદાનમાં કોણ કોણ ભાગ લે છે તો એક આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહે છે કે લોકસભા અને રાજ્યસભા આ બંને બંનેના ચૂંટાયેલા બરાબર ચૂંટાયેલા કહું છું એટલે ધ્યાન રાખજો એમાં નિમાયેલા જે રાષ્ટ્રપતિ બે બાર જણની નિમણૂક કરે છે તે આની અંદર આવશે નહીં ચૂંટાયેલા આવશે અને આપણે વિધાનસભા છે એમાં પણ ચૂંટાયેલા સભ્યોની જે મતદાનમાં ભાગ લેશે હવે આમાં જો માનો કે કોઈ ચૂંટણીમાં કોઈ વિવાદ થાય તો વિવાદ થાય તો માત્ર એક જ ઓપ્શન રહેશે સુપ્રીમ કોર્ટમાંથી જઈ શકશે કયા અનુચ્છેદ એકોતેર મુજબ સેવન્ટી વન મુજબ તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ શકશે હવે આમાં શું છે કે રાષ્ટ્રપતિની લાયકાત શું થોડી જોઈ લઈએ આપણે કે પાંત્રીસ વર્ષ તેની ઉંમર હોવી જોઈએ પાછું ભારતનો નાગરિક હોવો જોઈએ ભારતનો નાગરિક હોવો જોઈએ અને તેને ચૂંટણીમાં ઊભા રહેવા માટે પચાસ વ્યક્તિ કે પચાસ જે સાંસદ કે જે વિધાનસભાના હોય છે તેમાં પચાસ વ્યક્તિનો મૌખિક સમર્થન હોવું જોઈએ અને પચાસ વ્યક્તિનું લેખિત સમર્થન હોવું જોઈએ પચાસ પચાસ બંને વ્યક્તિ અલગ હોવા જોઈએ બરાબર છે આની અંદર તો રાષ્ટ્રપતિને આપણે આ વસ્તુ જોઈ લીધી થોડીક આપણે બેઝિક ડિટેલ જોઈ છે પરંતુ અહીંયા જે પીઠાસીન અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો યાદ રાખજો રાજ્યસભાના મહાસચિવની નિમણૂક કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો જે ચૂંટણી આવે છે બધું જ તમે ધ્યાનમાં રાખશો જો કોર્નર ક્વેશ્ચન પૂછાશે તો તમે ત્યાં થાપ ખાઈ શકો તો આ પણ ધ્યાનમાં રાખી લેજો કે રાજ્યસભાના મહાસચિવ જે છે એને પીઠાસીન અધિકારી કે તેમની નિમણૂક કરવામાં આવી છે બરોબર તો હવે આપણે જોઈ લઈએ કે રાજ્યસભાના મહાસચિવ હાલ કોણ છે મારો એક પ્રશ્ન થાય તો યાદ રાખજો પીસી મોદી છે પીસી મોદી છે રાજ્યસભાના મહાસચિવ તો લોકસભાના મહાસચિવ કોણ છે અવારનવાર તમે સાંભળ્યું જ હશે ઉત્પલ કુમાર છે બરાબર ઉત્પલ કુમાર છે અને લોકસભાના અધ્યક્ષ કોણ છે ઓમ બિરલા ઓમ બિરલા છે જે રાજસ્થાનના કોટા જે ઇન્સ્ટિટ્યુ કોન્સ્ટિટ્યુન્સી છે ત્યાંથી આવે છે અને રાજ્યસભાના ચેરમેન આપણે વાઇસ પ્રેસિડેન્ટ હોય છે કોણ છે વેંકૈયા વેંકૈયા નાયડુ બરોબર છે આ તમે યાદ રાખી લેજો પણ આપણો જવાબ બનશે રાજ્યસભાના મહાસચિવ તેનો જવાબ બનશે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના આર્ટિકલ તરફ જઈએ આપણો આગળનો આર્ટિકલ છે ઇન્ડિયા ફર્સ્ટ રૂપી બેઝ ક્રિપ્ટો ઇન્ડેક્સ છે હવે આમાં એક નવી એક પહેલ જરૂરી અત્યાર સુધી શું ક્રિપ્ટોકરન્સીમાં બધા જતા તો ડોલરમાં યુરોમાં એમાં કાઉન્ટ થતું તો પણ હવે આ એક એપ્લિકેશન એવી આવી છે કે જેમાં તમારે રૂપીની અંદર કાઉન્ટ થશે તો એમાં જોઈ લઈએ કે સી આર ઈ એઇટ આ યાદ રાખવાનું છે સી આર ઈ એઇટ બરાબર સી આર ઈ એઇટ ભારતનો પ્રથમ રૂપિયા આધારિત ક્રિપ્ટો ઇન્ડેક્સ છે બરાબર ક્રિપ્ટો ઇન્ડેક્સ છે જે કોઈન સ્વિચ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે બંને ઇમ્પોર્ટન્ટ રહેશે સી ક્રિપ્ટો ઇન્ડેક્સ છે કોના દ્વારા કોઈન સ્વિચ દ્વારા તેને લાગુ કરવામાં આવ્યો છે કોઇન સ્વિચ દ્વારા ક્રિપ્ટો રૂપી ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે ક્રિપ્ટો એક્સચેન્જ અનુસાર ભારતીય રૂપિયા આધારિત ક્રિપ્ટો સેક્ટરની કામગીરીને માપવા માટે ભારતનો પ્રથમ બેન્ચમાર્ક ઇન્ડેક્સ છે બરાબર આપણે કીધું એ પ્રમાણે કે ભારતનો જે રૂપિયો છે એના આધારિત તે ક્રિપ્ટોના તેનો કાઉન્ટ ગણવામાં આવશે હવે આમાં શું છે કે સી આરઈ એટે આઠ ક્રિપ્ટો એસેટ્સ મતલબ આઠ ક્રિપ્ટોમાં જે કંપનીઓ છે કે બીટકોઇન છે ઇથિરિયમ છે એવી જે પણ કંપનીઓ છે એમાં આઠ મેજર કંપની જે છે તેને ધ્યાનમાં રાખીને આની અંદર ટ્રેડ કરી શકશો જેમાં પંચ્યાસી ટકાથી વધુ હિસ્સો ધરાવે છે માર્કેટ કેપિટલાઇઝમાં કે જે પણ બીટકોઇનમાં ક્રિપ્ટો કરન્સીમાં જે પણ લોકો સંકળાયેલા છે તેમાં આ આઠ કંપનીઓ સાથે તે લોકો ટાઈપ છે અને તેમાંથી પંચ્યાસી ટકા માર્કેટનો હિસ્સો આ એક ધરાવશે જેથી તમે કેલ્ક્યુલેટ કરી શકશો રિયલ ટાઈમ તેનું તમે મોનિટરાઈઝ કરી શકશો કે આટલા લોકો અહીંયા ભારતના ઇન્વોલ્વ છે તે પણ તમે એક ડેટા નીકાળી શકશો બરાબર છે તો આની અંદર તમને યાદ હોય તો ક્રિપ્ટો કરન્સી જે આવ્યું હતું બીટકોઇન ત્યારે બહુ ચર્ચામાં રહ્યું હતું તો બીટકોઇન વિશે આપણે થોડી માહિતી લઈએ તો બીટકોમના ફાઉન્ડર કોણ છે કે શોધ કોણ કે સત્તાસી મોટો બરાબર આ જીપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એ પણ ચર્ચામાં રહ્યું હતું કે સત્તાશી નાકામોટો કોણ છે ક્યાં છે એ પણ કંઈ ખ્યાલ નથી પરંતુ ખ્યાલ છે કે આ જાપાનના આ વ્યક્તિએ કંઈક શોધ કરી હતી બરાબર છે પછી જોઈ લઈએ કે એની અંદર કે આપણે હાલમાં તાજેતરમાં બજેટની અંદર જે પણ આપણે ક્રિપ્ટો જે પણ લેવડ દેવડ કરશો તેમાં ત્રીસ ટકા ટેક્સ લાગશે બરાબર આ એક અપડેટ છે કે સરકારે હમણાં જાહેર કર્યું છે બજેટની અંદર કે ત્રીસ ટકા તેની અંદર ટેક્સ લાગવામાં આવશે હવે એક બીજો હું પ્રશ્ન તમને એક પૂછું કે બીટ કોઈન બીટ કોઈન જે છે બરાબર તેને લીગલ કરન્સી જાહેર કરનાર કયા બે દેશ છે બરાબર છે ચલો હું આપી દઉં છું એક તો અલવા અલ્ડોર છે બરોબર અલસ્વાડોર અલ્સ્વાડોર એક અલ્સવાડોર છે અને બીજો જે છે એ મધ્ય આફ્રિકા છે બરાબર મધ્ય આફ્રિકા દેશ છે બસ આ બે દેશોએ તેમણે લીગલ કરન્સી જાહેર કરી છે બીટ બરોબર છે ત્યાંની અંદર શું શું ઇમ્પોર્ટન્ટ રહેશે સી આરઈ નામનું જે છે ઇન્ડેક્સ છે કોઇન્સ વિચ દ્વારા લાગુ કરવામાં આવ્યું છે આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે હવે આપણે આગળના આર્ટિકલ તરફ જઈએ આગળનો આર્ટિકલ છે આપણો ગ્લોબલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ બે હજાર બાવીસની વાત કરવાના છીએ તો એમાં એકસો તેસઠ દેશમાં ભારતનો કયો ક્રમાંક રહ્યો છો એકસો એકવીસ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને બે હજાર વીસમાં એકસો સત્તર હતો બે હજાર એકવીસમાં એકસો વીસ હતો આપણે વધારે યાદ નહીં રાખો પણ એકસો એકવીસ યાદ રાખી લેજો તે ટકાઉ વિકાસના લક્ષ્યાંકોને હાંસલ કરવામાં દેશોની પ્રગતિનું વિશ્વિક મૂલ્યાંકન છે જે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે કેટલા છે વિદ્યાર્થી મિત્રો સત્તર ઉદ્દેશ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે એને અચીવ કરવા માટે દેશોએ શું પ્રયત્ન કર્યા છે એ પ્રયત્નોના આધારે અહીંયા આ રેન્કિંગ પૂરી પાડવામાં આવે છે તો આપણે યાદ રાખજો કે કેટલા ગોલ છે એવું પણ સ્ટેટિકમાં પૂછી લે તો સત્તર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ રાખવામાં આવે છે તો આમાં એ જ છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક બરાબર ના સ્વતંત્ર નિષ્ણાતોના જૂથ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે બીજો ઇમ્પોર્ટન્ટ કે કોના દ્વારા આપવામાં આવે છે હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા તેને આ બહાર પાડવામાં આવે છે કે ટકાઉ વિકાસ માટે વ્યવહારિક સમસ્યાના નિવારણને પ્રોત્સાહન આપવા અને ટકાઉ ટકાઉ વિકાસના લક્ષ્યાંકો એટલે એસડીજી જે ગોલ છે એને અમલીકરણના વૈશ્વિક વિજ્ઞાન તકનીકો કુશળતા એકત્રિત કરવા માટે બે હજાર બારમાં શરૂ કરવામાં આવ્યું હતું આ બે હજાર બારમાં આ ઇન્ડેક્સની શરૂઆત કરવામાં આવી હતી હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે બે હજાર બાવીસ છે તેમાં ફિનલેન્ડ જે ફિનલેન્ડ છે સૌથી ટોચ પર રહ્યું છે અને ત્યારબાદ ત્રણ નોર્ડિક જે દેશો છે ડેનમાર્ક સ્વીડન અને નોર્વે સેકન્ડ ક્રમાંકે આવે છેલ્લે નીચેના ક્રમાંકે આવશે પ્રથમ કયું બનશે ફિનલેન્ડ આવશે હવે આની અંદર શું ઇમ્પોર્ટન્ટ રહેશે પહેલાં તો એકસો એકવીસ ભારતનો ક્રમાંક છે તે બીજું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા બહાર પાડવામાં આવે છે અને તેનો હેતુ શું છે કે સત્તર જે આપણે લક્ષ્યાંકો રાખ્યા જે છે એ સત્તર લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે કયા દેશો કેટલા દેશોએ કેવો પ્રયત્ન કરો તેના આધારે આ ઇન્ડેક્સ પૂરો પાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આપણે ગુજરાત જે છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને પણ એક સપોર્ટ કરે છે ગુજરાતે એક ડોક્યુમેન્ટ રિલીઝ કર્યું છે જેમાં બે હજાર ત્રેવીસ સુધી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને અચીવ કરવા માટેનું એક ડોક્યુમેન્ટ રિલીઝ કર્યું છે તો યાદ રાખજો બે ત્રીસ સુધી તે અમલીકરણ કરવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ એક વન વનલાઇનર થોડા જોઈ લઈએ કે ભારતીય રાજદ્વારી અમનદીપસિંહ ગિલને યુએન અમનદીપસિંહને યુએન ચીફ ઓફ ટેકનોલોજીના દૂત તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે હવે આરબીઆઈએ કર્ણાટકની બાગલ કઈ છે બાગલકોટની મુધોલ કોપરેટિવ બેન્કનું લાયસન્સ રદ કર્યું છે અને એક આ ઇમ્પોર્ટન્ટ આપણા માટે રહેશે કે તાપી જિલ્લો જે છે એ હાલમાં જે આપણે કવ કવર કર્યું હતું કરંટમાં કે ઇ ચેલેન્જ બરાબર જે ફૂડ સિક્યોરિટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે લાગુ કરવામાં આવ્યું હતું બરાબર છે તેમાં ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્યની અંદર પંચોતેર જે દેશની અંદર જે પંચોતેર વિજેતાઓ જાહેર કર્યા તેમાં તાપી જિલ્લો એક સમાવેશ કરવામાં આવ્યો હતો હવે આપણે એક જોઈ લઈએ કે એફએસએસઆઈ શું જે થોડુંક આપણે જોઈ લઈએ હવે ટોપિક નીકળ્યો છે તો કે એફએસએસઆઈ જે છે કે ફૂડ સ્ટાન્ડર્ડ ફૂડ સિક્યુરિટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે તેની સ્થાપના છે ને વિદ્યાર્થી મિત્રો સપ્ટેમ્બર સપ્ટેમ્બર બે હજાર અગિયારમાં કરવામાં આવી હતી પરંતુ જો એનો કાયદો કે એક્ટ પૂછી લે ને તો યાદ રાખજો બે હજાર પાંચ આવશે બરાબર છે બે હજાર પાંચમાં તેનો કાયદો આવશે હવે આપણે આજે આપણે આટલા આટલા આર્ટિકલની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો જો હજુ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અને તમને એકદમ મહત્ત્વની મહત્ત્વની ટોપિકની ચર્ચા કરાવીશું જો હજુથી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો અને ટેલિગ્રામમાં જોઈન કરો જેથી અહીંની તમને પીડીએફ તમને ત્યાં મળી જશે અંત સુધી જોવા માટે દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર